આપ સૌ જાણો છો એ રીતે બંદરીય શહેર માંડવીને કોલેરાગ્રસ્ત શહેર જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગાંધીધામમાં પણ કોલેરાના કેસ આવતા થયા છે. તો ભુજવાસીઓ કોલેરાથી બચે તે માટે અમારી ટીમ દ્વારા ભુજ નગર પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે ભુજ નગર પ્રમુખ વાતચીત દરમિયાન સૌ પ્રથમ તો અમારા પ્રશ્ન જ સમજી શક્યા ન હતા. અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપ ક્લોરિનેશન માટેના શું પગલાં લેશો, ત્યારે ભુજ નગર પ્રમુખે સામો એવો જવાબ આપ્યો કે અમે લોકોને જણાવ્યું છે કે જ્યાં જ્યાં પણ પાણીના ખાબોચિયા ભરાય છે અથવા તો જે ઘરમાં પણ પાણી ભરાયેલું રહે છે તે લોકોને ક્લોરિનની ટીકડી નાખવા માટે અમારા દ્વારા જણાવવામાં આવ્યું છે અને એવું પણ કહેવાયું છે કે આપ જે પાણી ભરેલું રહે છે તેનો તાત્કાલિકપણે નિકાલ કરો. પરંતુ અમારા દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભુજ નગરપાલિકા દ્વારા જ્યાંથી પણ પાણીનો સપ્લાય કરવામાં આવે છે એ ટાંકામાં ક્લોરિનેશન કરાવવામાં આવે. આ માટે નગર પ્રમુખે જણાવ્યું કે આજે અમે મીટિંગ બોલાવી લઈએ છીએ અને મીટિંગમાં સર્વાનુમતે જે બાબત નક્કી થશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરાશે. તો શું નગર પ્રમુખને એ વસ્તુની જાણ નથી કે કચ્છમાં કોલેરાના કેસ વધી રહ્યા છે, તેવામાં ભુજવાસીઓને જો કોલેરાથી બચાવવું હશે તો ક્લોરિનેશનની કામગીરી અવશ્યપણે કરાવવી પડશે. અમારા દ્વારા જ્યારે પૂછાયું ત્યારે હવે તેઓ કહે છે કે અમે આજે મીટિંગ બોલાવશું. તો શું આટલા સમયથી તેઓને આ બાબત ધ્યાનમાં નથી આવી? શા માટે તેઓ ભુજની જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે? આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે. આવો આ અંગે વધારે સાંભળીએ ભુજ નગર પ્રમુખ રશ્મિબેન સોલંકીના શબ્દોમાં. આ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને જે જગ્યાએ પાણી ભરાય છે એ જગ્યાએ અમે ખાસ સૂચના આપી કે ક્લોરિનની દવા નાખવી જોઈએ, જેથી કરીને કોલેરાનો રોગચાળો જે નીકળે છે એમાં લોકોની સુખાકારી માટે એ લોકોને કોઈ પણ રોગ ન થાય, કોલેરા ન થાય એના માટે અમે ખાસ તકેદારી રાખશું. જ્યાં જ્યાં પાણી ભરાણા છે ત્યાં ત્યાં અમે બધા માણસો અને મૂકીને ક્લોરિનની દવા છંટાવશું. અને જે પહેલા જે ચાલતું હતું, જે લોકોના ઘરમાં ટાંકાઓમાં જે ક્લોરિન દવા નાખતા હતા એ હમણાં બંધ છે, તો એ પણ અમે તાત્કાલિક ચાલુ કરાવશું. હવે એ આજે બધા બોલાવી લઉં, આજે બધાને એક મીટિંગ કરીને ખાસ સૂચના આપી દે કે જે પણ જગ્યાએ ખાડા કે ભરેલા હોય તેમાં તાત્કાલિક દવા છંટાવો, મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવવા માટે અમારી પૂરતી પ્રયત્ન કરશું. પીવાના પાણીનું શુદ્ધિકરણ તો જે હવે મીટિંગ એક બોલાવી લઉં એને બધાના મંતવ્ય જાણી એ હવે એક મીટિંગ બોલાવીને બધા સાથે ચર્ચા કરી અને વિચારણા કરી લઈ કે એના માટે શું કરવું.